અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજના દિવસને કાળા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેથી ખેડૂત સમાજના આગેવાનોએ સમર્થન આપ્યું હતું અને પોતાના ઘરે કાળા વાવટા લગાવીને કાળા દિવસ તરીકે મનાવ્યો હતો. ખેડૂત વિરોધી કાળા કાયદા રદ કરવા માટે ચાલુ થયેલું આંદોલનને હવે 6 મહિના પૂર્ણ થયા છે, જેથી સંયુક્ત કિસાન મોરચા દ્વારા કાળા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને તેને ખેડૂત સમાજ ગુજરાતે સમર્થન પણ જાહેર કર્યું અને ખેડૂત સમાજના આગેવાનોએ પોતાના ઘરે પણ કાળા વાવટા લગાવ્યા હતા અને સમગ્ર ખેડૂત સમાજે કાળા દિવસ તરીકે મનાવ્યો હતો અને ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશ પટેલ તેમજ ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક તથા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ખાસ કરીને ભારત દેશના તમામ ખેડૂતો છેલ્લા 6 મહિનાથી 3 કાળા કાયદાના વિરુદ્ધમાં પાછા ખેંચવા માટે લડત ચલાવી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારની જે પ્રકારની ખેડૂત વિરોધી નીતિના કારણે એક ખેડૂતોને સાંભળવામાં આવતા નથી અને સમગ્ર ભારતના ખેડૂતો કેટલાઓ પણ આ આંદોલનમાં શહીદ થયા છે. આજે ભારત દેશના ખેડૂતના આહવાનના અનુસંધાનમાં ગુજરાત ખેડૂત સમાજ વતી આજે કાળો દિવસ ઉજવવાનો અમે નક્કી કર્યો છે. એ અનુસંધાનમાં આજે કાળો ધ્વજ ફરકાવીને ખેડૂત વિરોધી જે સરકાર છે એને અમે ચેતવણી આપવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં ખેડૂત વિરોધી નીતિને તમે પાછા નહીં ખેંચશો તો એની સામે હજુ પણ અમે ઉગ્ર આંદોલન બનાવીને આ કાળા કાયદાને ખેંચવાનો અમે ટેકો જાહેર કરીએ. બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ.